હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી, બધા મિત્રો રામ રામ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આવી ગયા છે અત્યારમાં વાડીએ, કે મારે આવવાનું હતું. આપણે ખેતરની બાજુમાં ઠેસર રાખવાનું છે મેંડવીને, બરાબર. અને છોકરાઓને અને નૈનાને અને એને કપાસ વીણવાનો હતો. હું જો ઠેસર ને આ મૂકી બાજુમાં જ છે અમારા મશીના ખેતરમાં, તો ઠેસર ત્યાં મૂકીને આવ્યો છું વાડીએ. કારણ કે છોકરાને કપાસ વીણો નહોતો, શરૂઆત કરવાનું હતી એટલે થોડું ઘણું સિંધવાનું હતું. તો આવી ગયા છે અમે વાડીએ. જો વિશાલભાઈ ની રજા છે, કેવાની રજા છે મને નથી ખબર. જો તો રજા છે, તો એ છોકરાએ જ રજા છે એટલે શું કહેવાય, કપા વીણવા આવી ગયા છે બધા. એ જો કપા વીણવા લાગી ગઈ છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, બધા મિત્રો રામ રામ. માતાજી સૌનો સારું ક્રમ, સૌને હાજર નજર રાખે એવી શું છે. આવીને અત્યારમાં કપા વીણવા લાગી ગઈ છે. કપાસ તવડી ગયો છે, હવે તમારે કપાસ પાકવા મળ્યો છે. મોગરા લીલા છે, બાકી તો બીજી બધી પાંદડું હવે ખરી ગયું છે. ને કપાસ એ મસ્ત મસ્ત તવડી ગયો છે. જો બધા છોકરા હજી બે ગયેલા આવે ને, અમે શરૂઆત કરી દીધી છે. લેવાડીયાથી પ્રાર્થના અને સજના ની આવે છે. આ તો ઓલે શું કે કશ્મીર ની હોય એવું લાગે. ચાલુ કરવાનું છે તો એ લોકોના માણસો પણ આવી જાય, એટલે માણસો ની રાહે છે. વ્લોગ માં કન્ટિન્યુ બિના રેજો. હાલો મિત્ર, વાગી ગયા છે ના 9:30. જાય છે આપણે ઠેસર છે એ સાઈડ, કારણ કે ત્યાં હવે કમ્પ્લીટ કરી રાખ્યું છે. છોકરાને આપણે કપાસ વીણવા લગાડી દીધા છે, એટલે હવે શું કહેવાય, એની રીતે વીણા કરશે. કારણ કે ધીમજીભાઈ છે એ ટ્રેક્ટર લઈને ગયા છે, હું ટ્રેક્ટરમાં છે, પાણજીભાઈ છે ઓલી વાળી થોડી ઘણી કામગીરી છે એમાં ગયા છે, બરાબર. તો શું કહે, છોકરાને થોડુંક આપણે સીંધી દઈએ એટલે એ કર્યા કરે, બરાબર. હાલો તો જઈએ આપણે ઠેસર સાઈડ. છે તો આપણે બાજુમાં જ વાડી, શું છે ખાલી ઓલું વટવાનું થાય છે. કાલે જો આપણે કમ્પ્લેટ ઝીંજવાળું ખેડી નાખ્યું છે, ને હવે એમાં દાંતી મારી થોડું કમ્પ્લેટ કરી નાખીએ. કારણ કે 2-3 વર્ષથી એક દારો ઝીંજવું હતો.
આવી ગયા છે ઘરે અને ઓકે વાગી ગયા છે. સાત બરાબર તો નવ લગમાં એટલું જ. અન્નો લોક કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, જો સારો લાગ્યો હોય લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે કામગીરી કેવી હોય એ તમને દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. ફરી મળીએ પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.